आलमे फानी से जब दुनिया माथी जा रहे अपना गुजर होगा यानी कि मौत आई जैसे अजीजो आलमे फानी से जब अपना गुजर होगा निकल इस मुल्क से जेरे जमी जंगल में घर होगा। निकल इस मुल्क से अब तू मुके जवानों से यार त्या जवानों से जाए कोई तमारो नहीं है। निकल इस मुल्क से जेरे जमी यानी जमीन नी नीचे आता ऊपर आया हवे नीचे जेरे जमी जंगल में घर होगा और अंधेरा तंग है वो घर। पाचू घरे क्यों सुभान अल्लाह डोंट वरी लुफी आवानो आ तो वर्षे चम खबर ने हारो माना मरे ने એટલે આસમાને રોતું હોય છે। આ મારી હદીસ પ્યા છે હું નથી કે તમારા આકા મૌલા ફરમાવે છે કે જ્યારે એક અલ્લાહ વાળાની મોત થાય છે ને તો આ દરિયાની માછલીઓ ને આસમાન રોવે છે એની યાદમાં કે એક ઇબાદત ગુજાર જતો રહ્યો ઇન્શાઅલ્લાહ। અને હું તો છેલ્લા ઘણા ટાઈમથી કોઠમાં હતો એટલે તો જુમ્મા એમને છૂટતી નહોતી અમારા ચાર સાથીદાર હતા જુમ્માના દિવસે પહેલા હફતી પહેર ભેગા થનાર એક હું એક બહાદુર શાહ એક નૂરભાઈ ફાટક વાળા અને એક અલ્તાફ હુસેન રિક્ષા વાળા ચાર જણા અમે બેઠા હતા પહેલા જેને બીડી પીતા ચોખ્ખી વાત કરું ને પહેલા બે એટલે બીડી પીએ પછી ચા માંગાઈએ બીડી પીએ પછી અમે બધું કામ કરતા હતા એમાં ત્રણ જાય આજે હું એક બાકી રહ્યો છું અને કોમન વાત એ છે કે ત્રણને અમારા જણાજા મારા હાથે આવી હાલાકી ઉમની મોટ જતો રહ્યો હોત પણ અલ્લાહ કઈક મરજુ હતું તો પાછો આય ખેર ખુદા બધા દુડે પકડો અલ્લાહુમ્મ સલ્લી અલા સૈયદના વ મૌલાના મુહમ્મદિન વ અલા આલે સૈયદના મૌલાના મુહમ્મદિન માદિન વજૂદ વલ કરમ મંબઈ ઇલ્મ વલ હિલ્મ વલ હિકમ વ બારિક વ સલ્લીમ અલૈ સલાતમ સલામન અલૈક યા રસૂલ અલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ। તો અંધેરા તંગ હે વો ઘર ન તકિયા હે ન બિસ્તર હે मियाँ यहाँ अगर पता नहीं छोकरी ऊपर के पता नहीं बीवी ऊपर घर गुस्सा खाना आ रहा हो यहाँ कोई तकियो मुखवा नहीं आवे नहीं बेचारी भूल मत तकियो भूली जीव था तो ओढ़वानो भूली जीव चादर नाखवानो तो आपड़ कहिए कि भाने थी पड़ते न जाने ना न बोलवानो बोली ना किए जे पर त्यां अगर तो तारो हगो बेटो है न ये नहीं मुखे अन कदाच मुख से ने तो मारा जाओ आड़ो फर से नहीं खाली एक माचिस ने બાકસ ખીચામણ નું ભૂલમાં પડી ગયો અને વાંથી યાદ આવી કબર માટી વાળ્યા પછી પણ અગર યાદ આવે કે મય બાકસ પડી ગઈ છે ભૂલમાં અને રહી ગઈ છે તો પછી ખોલીને કાઢી લેવાનો હુકમ છે। વિચાર કરો અગર બાકસ માચીસની માચીસ અગર કાઢવાનો હુકમ છે તો એ તક્યો તમને કોણ મુખવા દેવાનો છે ના તો મારો દોસ્તો અંધેરા તંગ હે વો ઘર ન તકિયા હે ન બિસ્તર હે मकाओ पुर खतर होगा ये मकान खतराओ थी भरेलू न जाने क्या थी सु आवसे कहीं आवता आवसा पेला आवसे है पर पहला तो ब्याह तो आवे छे मुनकर नकी है ये तो आखी दुनिया फाइनल जाने से कि भाई कब्र में जे એટલે पहला 40 कदम हटया थी कि इंशाल्लाह बे लंबा लंबा दांत वाला किताबों में जाओ आ बदी हूं एवं नाम तक खींचा हदीस थी बात करो हदीस में नो वर्णन जे आलू छे कि मुनकर नकी नो आगवानो અદા ને એમનો રૂપ કેવું છે એ હદીસમાં છે કે લાંબા ડોળા મોટા મોટા હશે મોમાંથી અંગાર વરસતા હશે એમના નાખૂન જે છે હાથના એટલા લાંબા હશે કે આમ કરીને જમીન ફાડતા ફાડતા આવશે ચીરતા ચીરતા અલ્લાહ બચાવે। જ્યારે હું જૂનાગઢમાં પડતો તો તાલીમ ઇલ્મ હતો તાલીમની અંદર ચાલુ હતો તે વખતે મેં ત્યારે હદીસ પડી તો મને એમ થયું કે એટલા બધા જાડા નખ હશે એવા મજબૂત નખ હશે કે જમીન ફાડી નાખતા હશે હે પણ જ્યારે મેં જીસીબી જોઈ ને ત્યારે ખબર પડી કે જો અગર કાળા માથાનો માનવી જીસીબી બનાવી શકતો હોય અને એ જો જમીન ફાડી નાખતું હોય તો મારો રબનો ફરિશ્તો તો કેમ એ ફાડી નાખે હે એટલે મનમાં એવો શંકા રહી જતી હોય કે આ બધી વાતું છે તો એ કાઢી નાખવાની ફાંકો એ કાઢી નાખવાનો જમીન ચીરતા ચીરતા આવે છે અને આઈને પછી પોતાનો ગુરુ જ એ જમી એક બબમાં ફટકારે છે એ એનો ધમકારો એવો છે એ ગુરુ જે નીચે પથારે છે કિતાબમાં છે કે એનો જે અવાજ આવે છે અવાજ એવો હોય છે કે અવાજને અગર બહાર ફેલાઈ દેવામાં આવે દુનિયામાં તો એનો અવાજ સાંભળીને જેટલા પાંગા જાય ને બધા મરી જાય એનો અવાજ એવો હોય છે બોમ્બ ટાઈપ। તો વિચાર કરો ઇન્શાલ્લાહ અને તરત પૂછશે તો બે મોટા મોટા આવશે અને પછી ફેંસલો અગર જે થશે એ તમારે જો અગર સારું છે તો અંદર બાગનો બગીચો છોડવામાં આવશે અને નહીં સારું હોય ઇન્શાલ્લાહ તો અહીંયાથી શરૂઆત
થઈ ગઈ છે દોસ્તો. આજે લોકો બધા એમ કહે છે કે નમાઝ પઢો નમાઝ પઢો, આમાં તબલીગ જમાત વાળા વાળી બહુ મંડાણા છે કે બાપુ અલ્લાહ અલ્લાહ કરો અલ્લાહ અલ્લાહ કરો, નબી નઉઝ બિલ્લાહ, એ તો કઈ શું શું બોલે, દરગાહ ના જાઓ, ફાણો ના કરો, ઢીકણું ના કરો. હું એમને એમ કહું છું, કબર પહેલી મંજિલ છે અને કબરની અંદર બોલો બોલો પહેલા નમાઝ પૂછાય છે. નમાઝ કે તું નમાઝ કેટલી એ પૂછવામાં આવે છે, કેટલા કાલ વખત કલમા પડીને આવ્યો એ પૂછાય છે, કેટલી હજ કરીને આવ્યો એ પૂછાય છે, કેટલા રોજા રાખીને આવ્યો એ પૂછવામાં આવે છે, હે તું કેટલી ખેરાત કરીને આવ્યો એ પૂછવામાં આવે છે, કે તું તારા ભાઈને કેટલે સારું કરીને આવ્યો, તારા ઓલાદને સારું કરીને આવ્યો કે બુરું કરીને એ પૂછવામાં આવે છે. નહીં, ત્યાં આગળ ઈબાદત નથી પૂછતા, ત્યાં આગળ અમલ પૂછવામાં આવે છે, ત્યાં અકીદો પૂછવામાં આવે છે કે તું શું કર્યો, કેવા અમલ કર્યા, એ નહીં, તારો અકીદો શું હતો. પહેલો જ સવાલ, મન રબ્બો કા, તારો રબ બતાય, તારો પરવર્તિકાર, તારો પાલનહાર, તારો માબૂદ કોણ છે એ બતાવો પહેલા. બહુ બહુ મોટી વાત છે આ સવાલ, અગર ત્રણ મગજમાં આવી જાય ને તો ઘણી બધી મુશ્કેલીઓ હલ થઈ જાય એવું છે. તારો રબ કોણ છે, તારો માબૂદ કોણ છે? તો આજે તો હરેક ગાડી ઉપર લખેલું, મેં બહુ છે પણ વાંચું, સબકા માલિક એક, હરેક ગાડીઓ, ચાહે હિન્દુ નું હોય, મુસલમાન ની હોય, શીખ ની હોય, ઈસાઈ ની હોય, ગમે એની ગાડી જુઓ, એટલે અમુક અમુક તો સ્પેશિયલ લખાવે છે, સબકા માલિક એક, એકતા વાળા એવું લખાવે છે, સબકા માલિક. એ તો ખબર જ છે કે ભાઈ એક જ માલિક છે, એટલે કહે છે ભાઈ તારો માલિક છે, મારો માલિક છે, એટલે ફરિશ્તો કે બરોબર છે, માલિકમાં તો જાણે સમજ્યા, હવે તારો મારો એક જ છે. હે પણ બેટા આગળ તમે પૂછું છું, ખબર પડશે. પછી બીજો સવાલ, મન દિનો કા, હવે અહીંયા પકડ થઈ, પહેલામાં તો તેને બચી જતો એ, પણ હવે અહીંયા આગળ પકડાયો, મન દિનો કા, તારો દીન, તારો ધર્મ, તારો મજહબ, તું કયા ધર્મ પર માનો, તો કયા ધર્મ ને માનતો તો એ બતાવ. તો ખ્રિશ્ચન હોય એ ખ્રિશ્ચન નું બતાવશે, શીખ હોય એ શીખ નું, યહૂદી યહૂદી નું બતાવશે, હિન્દુ ભાઈ હિન્દુ ભાઈ નું બતાવશે, અને આપણે અગર મુસલમાન છું તો કે છું અલા દિલ ઇસ્લામ, હું ઇસ્લામ ને માનનારો છું. ચલો બીજામાં અગર સાચો ઇસ્લામ આવ્યું એટલે પાસ. હવે લાસ્ટ એન્ડ ફાઈનલ જવાબ, ત્રીજો જવાબ, એક નુરાની ખીડકી ખોલવામાં આવે છે અને ચહેરો, ચહેરા તો આ બધા બધું લખણ લખનાર લખે છે, હું તો એમ કહું છું મારો નબી પોતે હયાત આવે છે, બોલો આવે કે ના આવે, ઈમાન તો છે ને એટલું હોવું જોઈએ. હો પછી આટલું ના હોય ને તો સમજી લેવું કે આપણે નકામા છીએ, આવો ખાલી આટલું હોવું જોઈએ. હા અરે દોસ્તો, આજના જે કઈ આ સાયન્સ જે કઈ નમૂના હોદ્યા છે ને, એ નમૂના આજે ઇસ્લામનું વર્ણન કરી રહ્યા છે, ઇસ્લામને ટાઈપ કે ઇસ્લામની કબૂલી હક્કાનિયત બનાવી બતાવી રહ્યા છે. મેં પેલા કહ્યું ને કે નખથી ખોદે છે એની હક્કાનિયત, જીસીબી વાળા નક્કી થઈ ગયું, ગામ જીસીબી ખોદે તો ફરી ત્યાં નખ ખોદી શકે. અચ્છા, નબી આવે છે એવું બતાવવા માટે ટીવી નીકળ્યું, અને હવે તો ટીવી કરતા ફોન છે, ખીચા ખીચામાં હરેક ના છે, તરત ચાલુ કરીને જોઈ લે છે. જો તારી ટીવીમાં દિલ્હી વાળા લાલ કિલ્લા ઉપરથી નરેન્દ્ર મોદી સાહેબ અમારા વડાપ્રધાન જો એરાન કરતો, જો તારી ફોનમાં બતાવતો હોય, તારી ફોનમાં એ દેખાતો હોય, તો કબરમાં મારો નબી ના આવે? જરાક તો વિચાર કરો. તો એ નબી આવે છે અને પૂછે છે, કુંતા તકુ વ્યક્યાદ રજુલ, આ મર્દના બારામાં તારું શું કહેવું છે? અને મેં બુખારી શરીફ નો એક બાબે નબી એક અધ્યાય મેં પડ્યો છે, એની અંદર તો હજરત બુખારી ઇમામ બુખારીએ લખ્યું છે કે ત્રણ સવાલ નથી, એક જ સવાલ છે, ફક્ત એક જ સવાલ પૂછવામાં આવશે. મેં એમાં એવું લખ્યું, ફક્ત એક જ સવાલ છે, અને એ સવાલ કેટલો આસાન છે કે નબી આવશે અને પૂછે કે આ નબીના બારામાં તારું શું કહેવું છે. ડાયરેક્ટ નબી જ કહે છે, કારણ કે મારો ઉમ્મતી કદાચ ગોથું ના ખાઈ જાય. તો નબી કહે છે કે એક તો હોય કે મારા નબી છે, એટલું યાદ આવે ને, અગર એટલું બોલ્યું કે મારા નબી છે એટલે જન્નતમાં જવાનું. એટલા માટે નબીએ આપણને બચાવવા માટેના રસ્તા કર્યા છે. આ પણ અફસોસ છે યાર, હા આપણે તો એવા બધા ખોઈ ગયા છે દુનિયાની અંદર કે વાત ના કરો. એ ફરમાવ્યું છે ઇન્શાલ્લા કે ઇસલિયે તો જાતે હૈ ઇસલિયે. હવે મદીના વાળાની વાત આવી તો મદીના વાળા યાદ ના કરે, નકામી વાત છે ને યાર. ઇસલિયે તો જાતે હૈ ઉમ્મ
उम्मती मदीने में इसलिए यार शेर सांभ आगलो એટલે વાકઈમાં લાગશે કે નહીં સાચી વાત છે ચમ જઈએ છે ઇસલીએ તો જાતે હૈ જાતે હૈ જાતે હૈ ઉમ્મતી મદીને મે ઇસલીએ તો જાતે હૈ ઉમ્મતી મદીને કે મુસ્તફા બનાતે હૈ મેરે મૌલા બનાતે હૈ જન્નતી મદીને મુસ્તફા બનાતે જન્નતી બનવો તો અહીંયા જવું પડે કારણ કે જન્નત ઇમને ખોળાવા છે મારા નબીએ ખુદ ફરમાવ્યું છે હદીસ પાક છે ઇન્શાલ્લાહ કે મારા રોજા થી મારા કબર મુબારક થી બહુ સાંભળજો બહુ ઊંચી વાત છે હદીસ પાક બતાવું બુખારી શરીફની હદીસ બયાન કરી રહ્યો છું કે મારા રોજા થી મારા મિંબર સુધીનો જે ભાગ છે એ જન્નતની ક્યારી છે અને આજે અહીંયા બોર્ડ મારેલું છે હાલાકી નબીને નહીં માનનારાની હુકુમત છે છતાં એમને બોર્ડ મારવું પડ્યું છે કે રિયાઝુલ જન્ના આ જન્નતની ક્યારી છે પાછા એવું નહીં કે કોઈના મગજમાં વાસ ના આવે એટલે મારા નબીએ ફરમાવી પણ દીધું કે મિયા આ ક્યારી એવી છે કે એમાં બે રકાત નમાજ પડી લીધી ઇન્શાલ્લાહ બે રકાત તો જન્નતમાં નમાજ પડવાનો સવાબ જન્નતમાં નમાજ પડવાનો સવાબ ભાઈ મેં પૂછ્યું બને કે જન્નત જોઈ છે ના બાપુ જન્નત તો ખાલી સાંભળ્યું છે તજકરો કુરાનમાં તજકરા છે હદીસમાં છે એનું મફહૂમ હોય છે બાકી કુદી મેં જોઈ નથી ઇન્શાલ્લાહ કે જોયું હોય તો મદીના ચાલે જા જોયું જ હોય જન્નત તો મદીના ચાલે જા કારણ કે મદીનામાં જન્નત મોજૂદ છે કોઈ એમ કે બાપુ આની સાબિતી શું કે જન્નત મદીનામાં છે જન્નત મદીનામાં છે મેં કીધું મને એ બતાય કે અત્યારે ઇન્શાલ્લાહ મરહૂમ આપણે જતા રહ્યા બહાદુર સાહેબ બાપુ એમનો મકાન છે એમનો મકાન એનો વારસ કોણ એ મકાનનો વારસ હવે કોણ કહેશે કે આ મકાન મારું છે પહેલાં એ કહેતા હતા કે મારું મકાન છે અને એ હું માલિક છું હવે એમનો દીકરો વારસદાર જે છે યાર એમને ભેગા રહ્યા હતા એ કહેશે કે ભાઈ હું મારું છે તો જે માલિક છે મકાનનો જે મકાનનો માલિક છે એ દાવો કરીએ છીએ કે મારું છે તો આજે અખબાર વારસીનો મને જૂનો શેર યાદ આવ્યો એમને કીધું છે કે મકાં કો હૈ ઝીનત મકી કે કદમ સે મકાં કો હૈ ઝીન મકાનનો શણગાર શું છે ઘરવાળા ઘરના રહેવા વાળાથી ઘરમાં કોઈ રહે જ નહીં તો એ વેરાન કહેવાય એને શું કહેવાય કે આ ઘર તો વેરાન પડ્યું છે કોઈ ખંડેર થઈ ગયું કોઈ રહેતું નથી વહેવાવાળું મકાન પડ્યું છે પણ મકાનની શોભા છે મકાનમાં રહેવા વાળા કે મકાન કો હૈ ઝીનત મકી કે કદમ સે હૈ મક્કા સે અફઝલ મદીના તુમ્હારા મેં તુમ આકા હો મેરે મેં બંદા તુમ્હારા ફરમાયું ને મકા કો હૈ ઝીનત મકી કે કદમ સે તો મકી કોણ મારા આકા મૌલા મકી છે એમણે બતાવ્યો કે ખાને કાબા ક્યાં છે એમણે બતાવ્યું કે જન્નત ક્યાં છે એમણે બતાવ્યું કે પુરસરાત કેવો છે એમણે બતાવ્યું કે તાજવાનું પલ્લામાં જે નેકી જોખવાની છે કેવી છે એમણે બતાવ્યું કે મારા દોસ્તો મેદાને મેસરમાં સવા ઉપર સવા નીચે સૂરજ આવશે એમણે બતાવ્યું કે મારો નવાસો જેને ગામ પાસે એને કોઈ તરસ નહીં લાગે મારા હુસૈનના હાથથી મારી લાડલી બેટી ફાતેમાના વંશજના હાથથી ઇમામ હસન હુસૈન એટલા માટે ફરમાયો છે કે સાકી હુસૈન હોંગે ભર ભર કે જામ દેંગે સાકી સાકી હુસૈન હોંગે ભર ભર કે જામ દેંગે
हजरत नबी की बेटी कौन? फातिमतु ज़हरा रज़ियल्लाहु ताला अन्हा। हजरत नबी की बेटी, अरे कौसर लुटा रही है। हजरत नबी की बेटी हम गुनहगारों को बचा रही है। बच्चू वो तो यहाँ जाऊ पड़े यार, शॉर्टकट में हूँ कहू छू। तो लाबू नहीं हमारे कारण हमारा बापू चाना अकड़ा है सका बापू छोड़ता नहीं पण मने खबर छे वाह वाह नहीं सुले हैरान था छो यार इंशाल्लाह। हां तो हम अपना समय ने पारखी ने वाड़ती छे चले इंशाल्लाह के मरहूम नी इशारा सवाब माटे भेगा थया छे। आपड़े बधा घरे घर थी दूर दूर थी आव्या छे इंशाल्लाह। आपरो सवाब आपरो फरज होय छे के आपड़े इशारे सवाब करिए। आ एक दुनिया ना दस्तूर छे के आ हाथ ले ना हाथ दे तू आपीस तो कोक आपसे न कर तने सु कोण मालवा तू आपीस कोक ने सवाब नो जरियो बनी तो तारा माटे कोक जरियो बनसे। अगर तू नहीं बनता भाई तारा पाछड़ कौन रोना रो नवरू छे इंशाल्लाह। फरमायु छे कि अपने घर की दहलीज को दहलीज माने उमरो अपने घर की दहलीज को मैं न मुड़ के देखूंगा। अपने घर की दहलीज को मैं न मुड़ के देखूंगा। एवा बे वाक छे बे समय छे कि पछी पाछळ જોઈને કઈ ફાયદો નથી। એવા બે સમય છે જો હોય ને તો જોઈને કઈ ફાયદો નથી। એક મોત પછી પાછળ જોઈને શું ફાયદો? જનાજો બહાર નીકળી ગયો પાછા અમારી માઓ બહેનો હોય જે જાહેર લોકો છે એ પછાડ્યું મારે હાય મારા દાદાજી હાય મારા નાનાજી અને રોવે છે બરોબર છે। પણ કોઈ સાંભળ્યું પેલો જનાજો શું કહે છે એમ કોઈ જનાજન શાંતિથી સાંભળજો તમે હકીકતમાં રોવાનું બંધ થઈ જશે। તમે આ જે પટકારા મારો ને એ બધા બંધ થઈ જશે। એક પોતે જનાજાને સાંભળો શાંતિ જાણે જનાજો બાને તો શાંતિ જનાજા હું જોજો જનાજો કઈ કહે છે શું કહે છે ખબર છે કે રોને વાલો સે યે કહેતા હે જનાજા હસકર એ દાંત કાઈન બોલે છે તમે તો રોજ પણ એ દાંત કાઢે છે કે રોને વાલો સે યે કહેતા હે જનાજા હસકર કે મિયા ઠહેર જા મેં લોટ કે આતા હું તરસતા ક્યું હે હું પાછો આવું છું જઈને તને લેવા માટે તે તું કેમ રોવે છે બોલો જશો કે નહીં જાઓ કોઈ નાપાના રોજ આંગળી ઉંચી કહ્યો ખબર પડે મને ઠહેર જા મેં લોટ કે આતા હું તરસતા ક્યું હે હું બધાને લઈ જવાનો છું કોઈને છોડીશ નહીં મેં ગુજરાતીમાં જાણે સાતમા ભણતો તાણે મેં કવિતા વાંચી હતી જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી બંદગી છે નમાઝે નમાઝે કોઈ વાં યા કોઈને હોય કે ના હોય પણ મને ત્યારે પણ આ તસવુર આવતો કે કેટલી બહેતરીન લખી છે આ ગઝલ જુદી જિંદગી છે હરેકનો મિજાજ અલગ હોય છે કોઈને બોલવાનો ખાવાનો પીવાનો ચાલવાનો મિજાજ અલગ અલગ હરેકનો મૂડ અલગ હોય છે હરેકનો ચહેરો અલ્લાહ બાપા કેટલા બીબા છે ખબર પડતી હતી કોઈને ચહેરો જ મળતો નથી આવતો દુનિયામાં ગમે આ જાઓ ને અલગ જ મોડલ જોવા મળે કોક જ હોય અગર હક્કા દીકરા ભાકા બે ભાઈ એક માના ને એક બાપ ના તો થોડોક તો ફરક હોય તો જુદી જિંદગી છે મિજાજે ને જુદી બંદગી છે નમાઝે નમાઝે એવું ના મત બધા નમાજે ખંગાત ખતો કરે છે અલ્લાહુ અકબર તો બધાની નમાઝ સરખી જ છે કોઈ નમાજમાં સુઈ કરતો હોય કોઈ સુઈ કરતો હોય કોઈ સદ્દામાં પડ્યો પડ્યો કંઈક મોનાને જલ્દી પૂરું કરે થારું કોઈ ખેતરમાં હોય કોઈ ખેતર બજારમાં હોય એટલા માટે તો હજરતે વારસી બાવા જેમની દરગાહ દેવા શરીફમાં છે એ જ્યારે નમાઝ પડવા માટે ગયા એક મૌલવી પાછળ તે નમાઝ પડીને પાછળ આવતા નમાઝ ના પડ્યા પહેલી રકાત તોડીને ઘરે આવતા રહ્યા તો એમના મુરીદોએ પૂછ્યું બાપુ છે એમ નમાઝ પડવા ના આવ્યા કારણ કે યાર મોલાના ઘડીકમાં બજારમાં જાય છે ઘડીકમાં દુકાનમાં જાય છે ઘડીકમાં ક્યાં જાય છે હું ની વાહમાં હું ઘરે માં ક્યાં દોડ દોડ કરું એટલા માટે હું પાછો આવતો રહ્યો કે મારા દોડાતું કારણ કે મોરાના જો વિચાર કરતા ને એ મારા બાવા જાણતા હતા આવા અલ્લાહ વાળા પડ્યા છે હે કે એ ક્યાં ક્યાં નમાઝમાં ક્યાં વિચાર કર્યો એ બી જાણે છે અને અલ્લાહ વાળા જાણતા જ હોય છે કેવા અલ્લાહ વાળા ખબર છે ઇન્શાઅલ્લાહ કેવા અલ્લાહ છે કે હઝરત અલી શેરે ખુદા ઉમા હતા ખ્વાબ ચાલુ થયું સપનું ચાલુ થયું કેવું ચાલુ થયું
કે નબી તો પડે થઈ ગયા તે પછીની વાત છે આ સપનું ચાલુ થયું કે અઝાન થઈ રહી છે મસ્જિદની અંદર મસ્જિદે નબીની અંદર તો એકદમ ઉભા થયા અને અલી શરીફ ખદા વજુ કરીને નમાઝ પડવા માટે ફજરની નમાઝ પડવા માટે મસ્જિદમાં ગયા એ ગયા તો આકા મૌલા નમાઝ પડાઈ આ પાછળ સફમાં ઉભા રહીને નમાઝ અદા કરી નમાઝ બાદ બેઠા હતા ફાત્યા પછી તો એક ઔરતે અવાજ દીધી આકા મૌલા આ ખજૂર છે તોફાની લઈ જાઓ આ ખજૂર છે તોફાની લઈ જાઓ બિલાલે હફસીને કહેવા માંગાઈ બિલાલે હફસી જાઓ ખજૂર લઈને આવો બિલાલે હફસી ગયા ખજૂર લઈને આયા અરે આકા મૌલાને અમે થાળ મૂકી દીધું મારા આકા મૌલા એક નજર નાખી કીધું અરે બિલાલ શરૂઆત કરો એક એક બધાને વેચો તે બધાને વેચી અલી શેર ખુદાના મનમાં એવો ખ્યાલ આવ્યો કે મને બીજી મળે તો મજા આવે બહુ સારી ખજૂર છે પણ બોલી ના હાક્યા આ કાંઈ આપી નહીં થોડીક વાર થઈ ને હકીકતમાં જે સપનું હતું એ હકીકતમાં અજાન ચાલુ થઈ જઈ અજાન થઈ આંખ ખુલી જઈ પેલું સપનું તૂટી ગયું પણ આંખમાં આંસુ હતા કારણ કે બહુ ટાઈમ પછી હુજુરના દીદાર થયા તફાવ મંદર ક્યાં શું જમાનો હતો અજાન થતી હતી એટલે વજુ કર્યું રોતા રોતા અને પછી મસ્જિદે નબીમાં ગયા ત્યારે માહોલ કંઈક અલગ હતો જનાબે સૈયદના સિદ્દીક અકબર રદી અલ્લાહ તાલાનો મસલ્લા ઉપર હતા કારણ કે આખા મોલા તો પડદે થઈ ગયેલા હતા સિદ્દીક અકબર નમાઝ પઢાવી રહ્યા હતા અને અલી શેરે ખુદા એ જ જગ્યાએ જ્યાં આગળ ખ્વાબમાં ઉભા હતા એ જ જગ્યાએ જેને નમાઝ માટે ઉભ થઈ ગયા સિદ્દીક અકબરે નમાઝ પઢાવી નમાઝ પૂરી થઈ ફાત્યા ખાની થઈ તરત એક બાઈ અવાજ દીધી એ જનાબે સૈયદના સિદ્દીક અકબર એ અબુ બકર આ તોફાની ખજૂર છે લઈ જાઓ સેમ ટુ સેમ ખ્વાબ આ તોફાની ખજૂર છે લઈ જાઓ બિલાલ જાઓ ખજૂર લઈ આવો બિલાલ ગયા વેચી મારો બધાને વેચવાની શરૂઆત એક 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 આપી પાછો અલી શેર ખુદા લાવ બીજી માંગેલું ખજૂર બહુ સારી છે તો માંગી કે આ અબુ બકર એ સિદ્દીક અકબર એક ખજૂર બીજી આપો ને તો અબુ બકર શું કીધું ખબર છે કે રાતે મળી હતી હતા આલુ રાતે મારા મૌલા આપી હતી આકાએ હવે વિચાર તો કરો અલી શેર ખુદા નો ખ્વાબ અબુ બકર સિદ્દીક જાણે છે મિયા એક પથારીમાં બે ભાઈ ઉતા હોય ને ભેગા હાથમાં હાથ નાખી ના તોય પેલો ચાં ફરે એમાં ખબર હોય નહીં પણ આ અલ્લાહ વાળાનું કામ છે કે લોકોના ખ્વાબમાં ઘૂસી જાય છે દોસ્તો તો અલ્લાહ વાળા એટલા માટે કીધું છે કે જે આલિમુથી પર બેહો આલિમુની મહેફિલમાં તો જબાન સંભાળો તમારી જબાનમાં કંઈ ભૂલ હોય તો તરત કાઢે કે મિયા સાહિલ નહીં સાહિલ નહીં સાહિલ બોલો ફકીર કેવું તો સાહિલ છે અને સાહિલ મતલબ કિનારો થઈ જાય એટલે જો અહીંયા તમે સાહિલ કરી નાખો હું પરમજી જો તો અહીંયા નગરા ખંભાત પાસે એક મોરાના વારે ગળે ફકીને સાહિલ સાહિલ કરે મેં કહું મિયા સાહિલ નહીં સાહિલ બોલો સાહિલ તો કિનારો થઈ જશે કિનારા ને ચાહે ત્યાં લાવો છો મને તો ઉડી જશે તો આલી ની બારગામ બેહો તો જબાન સંભાળો અને જાણે વલી અલ્લાહની બારગામ બેસો તો દિલ સંભાળો હું અમુકને કહું છું તમે જાવ છો ને દરગાહમાં દરગાહ પડવા માટે ત્યાં જાય હા બિલકુલ હા હાજરી દો ગુલામ તરીકે હાજરી દો બાકી તમારે શું માંગવું છે એ ના બોલો તમારા દિલમાં શું છે મારો અલ્લાહનો વલી જાણે છે તું જમ આવ્યો છે તારા કદમ પડને જાણે જાય છે તારે ક્યાં બોલવાની જરૂર છે ઇન્શાલ્લાહ આજે તાં જેને ન જાણે શું શું બકે છે આમ નથી મેં અરે તારી હાજરી આમ પગ પડે ને અલ્લાહનો વલી જાણે જાય છે કે જમ આવે છે સૈયદના ખાજા ગરીબ નવાજની બારગાની અંદર એક દુશ્મનોએ પ્લાન કર્યો કે રાતે સમાની મહેફિલ થાય છે અલ્લાહુ અલ્લાહુ દીવા બધા બત્તી ઓલી નાખવામાં આવે છે અંધારું કરવામાં આવે છે ઇન્શાલ્લાહ મોકો હારો હોય છે એ તું કે મુસલમાનો લિબાસ પહેરી લાંબી દાઢી લગાવી અને સાફો બાંધીને જતરો આગળ અને પહેલી સફમાં બેસજે જેવી અંધારું થાય ને બરાબર મહેફિલ જામે કે હવે બધા મસ્ત થઈ ગયા છે અલ્લાહુ અલ્લાહુમાં તે વખતે આ કટાર લઈ જા અને હજરતે ખ્વાજા ગરીબ નવાજના પીઠમાં ભોગી દેજે એટલે એ કામ પૂરું થઈ જશે પેલો તૈયાર થયું બરોબર છે આપણને ઇનામ મળતું આટલું બધું તો શું વાંધો છે નહીં લાલચ આપી કે ભાઈ તું માંગી તને મળશે પેલો આગળ દાઢી મુસલમાન નકલી મુસલમાન બનીને બેસી ગયો ખ્વાજાની મહેફિલ સજાઈ સમા ચાલુ થઈ અલ્લાહુ 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 થી શરૂ થયું કે અલ્લાહ અલ્લાહ કરતે કરતે હું નજર આયા મુજે અલ્લાહ અર્તા અલ્લાહ અલ્લાહ કરતે કરતે હું નજર આયા મુજે ઓર હું મેં જબ મેં ગુમ હુઆ તબ તું નજર આયા મુજે
तब तू नजर आयो गुमठो वो अगली बात छे इंशाल्लाह महफिल चालू थे बराबर महफिल जामी हक अल्लाह हक अल्लाह हक अल्लाह लोको मस्ती वजद में आई गया इंशाल्लाह अने बाल बाल बतु बतु विखरावा मंडी टोपी उलड़वा मंडी मस्ती में आयो अगाने माना वजद में आयो भान ना दे અમે કે આપણે જોઈએ છે ને પેલા ને જેને ભૂત વળગ્યું હોય ને એને ભાન ના લે એવું થઈ જાય ચાલ આપણને તો આને આમ કેમ કરે છે પણ એ વજદમાં આવે છે એમ ચાલ તો એ વજદમાં આપી મહેફિલ જામી એટલે પેલાને મોકો મળ્યો હા હવે મોકો સારો છે પણ એ કંઈક કરે તે પહેલા ખ્વાજા સાહેબ આગળ વધ્યા અને પેલા કામના કહે છે મોકો સારો છે કાર્ડને કટાર થથરી ગયો પેલો થથરી જાય ને ભાઈ તારા દિલમાં શું છે મારો વાલી જાણે છે કાર કટાર મોકો છે પછી નહીં મળે પેલા કટાર ગોમ મૂકીને પગ પકડે બાપા માફ કરજો મને ખબર તમે આટલું બધું જાણો છો તકે મારવા આવ્યા ને હા મને કલમો પડાવો તો કલમો આમ 90 લાખ મુસલમાનો 90 લાખ કાફીરોને કલમો પડાવે છે મારા ખ્વાજાએ 90 લાખ જે મુસલમાન છે ને મારા ખ્વાજાએ બનાવ્યા છે હિન્દુસ્તાનમાં 90 લાખ ને કલમો પડાવે છે એટલા બધા જબરજસ્ત વલી ઇન્શાલ્લાહ આખું ખાનદાન ચિશ્તિયા ખાનદાન આખું તમે જુઓ ઠેર ઠેર ચિશ્તિયા ખાનદાનના ચિલ્લા છે અને હવે તો અમનો ફેજ એ છઠ્ઠીનો ભરવામાં મળી રહ્યો છે હવે તો મોટી મોટી જગ્યાએ છઠ્ઠી ભરાવાનું શરૂ થઈ ગયું ખ્વાજાની છઠ્ઠી પહેલાં એક જ જગ્યાએ જ ભરાતી હતી હવે તો ધોળકામ ભરા છે સરખેજમાં ભરાય છે સુરેન્દ્રનગરમાં ભરાય છે દરેક જગ્યાએ હવે છઠ્ઠી જ્યાં જ્યાં આગળ ચિશ્તી ખાનદાનનો અલ્લાહનો વલી ઊંટો છે ત્યાં ત્યાં છઠ્ઠીઓ ચાલી થઈ ગઈ આ ફેજ મળી રહ્યો છે ફેજ લૂંટાઈ રહ્યો છે લેવાવાળો જોઈએ કે અપને ઘર કી દહેલીઝ કો મેં ના મુડકે દેખૂંગા अपने घर की दहलीज को मैं न मुड़ के देखूंगा घर मुस्तफा अता कर दे શું માંગ્યું માંગના રહે કે હું પાછો વળીને ઘરે જોઉં મારા ઘરનો યાદ જ ના કરું અને જોઉં ને મારું ઘર ક્યાં આવ્યું ઘર મુસ્તફા અતા કર દે એક ઝોપડી મદીને મે મુસ્તફા અતા કર દે ઝોપડી મદીને મે इसलिए तो जाते हैं उम्मती मदीने में अरे मुस्तफा बनाते हैं जन्नती मदीने में अरे मारे आए जपड़ी के तर्जुओ के बन आईना माता कून તમે ગમે ત્યાં રહો આટલી મોટી દુનિયા છે આટલા બધા દેશો છે હે આટલા દરિયો છે દરિયામાં ટાપુઓ છે કોઈ ક્યાં રહેતું હોય કોઈ ક્યાં રહેતું હોય ઐનામા તકુનુ કુરાન કહે છે સાંભળજો આ મારી વાણી નથી અલ્લાહની વાણી છે ઐનામા તકુનુ તમે ગમે ત્યાં રહો યુદરિકુમુલ મૌતુ મોત તમને પકડી પાડશે ના બોલનારો કોઈ હોય આંગણી ઊંચી કરે મોત તમને પકડી પાડશે યુદરિકુમુલ મૌત વલૌ કુંતુમ ફી બુરુજી મુસયદા ચાહે તમે આપને આપના લોખંડના કિલ્લામાં કેદ કરો કિલ્લો બનાવને રહો ઇન્શાઅલ્લાહ તોય તમને મોત ત્યાં બી પકડશે પકડશે ને પકડશે મોત એવી હકીકત છે કે આનાથી કોઈ ઇનકાર કરતું નથી બધા ઇનકાર કરનારા છે નબી કે હું અલ્લાહને માનતો નથી એવો કોઈક નાસ્તિક ભેગો થઈ જાય ભટકાઈ જાય મને ઘણા ભટકાય છે બાપુ અલ્લાહ તો બધી વાતું છે કોઈ કઈ નથી કે જીવાનું મારવાનું બસ પતી જાય અલ્લાહ કે ભગવાન કોઈ કઈ છે જ નહીં એવું કહેનારા છે નાસ્તિક જેને કહેવામાં આવે છે કોઈ એવા છે કે નબી નથી ભાઈ નબીને હું નથી માનતો હું અલીને નથી માનતો હું વલીને નથી માનતો અરે એવા કહેનારા છે કે હું મારા બાપને માનતો નથી એવા કહેનારા મને ભટકાયા છે પણ એને પૂછ કે મિયા મોતને માનસ કે નહીં તો કે હા એ કાન પકડે બાપા એ તો આવવાનું છે એક દિવસ તો મોત એવી હકીકત છે વાખરુ દાવાના અને અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન દુઆ માંગીએ બારી તાલા માલિકો